નમસ્કાર દર્શક મિત્રો, અબ તક સમાચારોમાં આપ સૌનું સ્વાગત છે. વિગતવાર સમાચાર જોતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર. દેશમાં ફક્ત 7% જ નિરાધાર, દરરોજ 4 લાખ આધાર અપડેટ થતા હોવાના આંકડા. સીએ અને એનઆરસી આવ્યા બાદ ધડાધડ આધાર અપડેટ થવા લાગ્યા. માધ્યમિક શિક્ષણ બોર્ડનો નિર્ણય, બિન સચિવાલયની પરીક્ષામાં ગેરરીતિ કરનારી 39 શાળાઓના ધોરણ 10-12 ની પરીક્ષાના કેન્દ્રો રદ. 2022 પહેલા જ મોદી 1 કરોડ આવાસોને લીલી ઝંડી આપી દીધી. મોદી સરકારની મહત્વપૂર્ણ યોજનાને નિયમ સમય મર્યાદા પહેલા મંજૂરી કરી દેવા બદલ શહેરી વિકાસ મંત્રાલયની ટીમની મહેનતને અભિનંદન પાઠવતા વડાપ્રધાન મોદી. હવે જોઈએ સમાચાર વિગતવાર. દેશની 93% વસ્તીને આધાર મળી ચૂક્યો છે, ત્યારે 1.25 બિલિયન નાગરિકો એટલે કે 125 કરોડની જનતા માટે આધાર કાર્ડ છે. જ્યારે માત્ર 7% નાગરિકો પાસે જ હવે આધાર ન હોવાનો ખુલાસો UIDAI દ્વારા કરવામાં આવ્યો છે. વર્ષ 2018માં દેશના 90% નાગરિકો પાસે આધાર હતું, જે વર્ષ 2019માં વધીને 93%એ પહોંચ્યું છે. આધાર કાર્ડમાં નોંધાયેલી વિગતોને સુધારવા મામલે પણ હવે ભારતીયો ગંભીર બનતા જાય છે. UIDAI જાહેર થયેલા આંકડા અનુસાર અત્યાર સુધીમાં આધાર માટે બાયોમેટ્રિક અને ડેમોગ્રાફિક સુધારા વધારા કરાવવા માટે 331 કરોડ વખત પ્રયત્નો થઈ ચૂક્યા છે. ગુજરાત ગુણ પસંદગી મંડળ દ્વારા યોજાયેલી બિન સચિવાલય પરીક્ષામાં થયેલી ગેરરીતિના બનાવો બન્યા હતા. તેવી 39 શાળાઓને ધોરણ 10 અને 12 ની પરીક્ષાનું કેન્દ્ર નહીં આપવાનો માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે અને આ શાળાઓની જગ્યાએ અન્ય શાળાઓમાં કેન્દ્રો ફાળવવામાં આવશે. તેમજ જો કેન્દ્ર નહીં મળે તો માત્ર બિલ્ડિંગનો ઉપયોગ કરવામાં આવશે, જેમાં શાળાના સ્ટાફની જગ્યાએ બોર્ડ દ્વારા સ્ટાફની નિમણૂક કરવામાં આવશે. રોટી કપડા અને મકાન એ દરેક માનવીની પાયાની જરૂરિયાત છે. ભારત જેવા વસ્તી વિસ્ફોટની સમસ્યાથી પીડાતા વિકાસશીલ દેશ નાના અને મધ્યમ વર્ગના પરિવારો માટે એક સમયે ઘરનું ઘર સ્વપ્ન સમાન બની જવા પામ્યું હતું, જેથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સરકારે દરેક પરિવારોને રહેવા માટે આશરો આપવા માટે વર્ષ 2015માં પ્રધાનમંત્રી આવાસ યોજના અમલમાં મૂકી હતી. જે યોજના અંતર્ગત વર્ષ 2022 સુધીમાં દેશમાં 1 કરોડ આવાસો બનાવવાનો નિર્ધાર વ્યક્ત કરાયો હતો. શહેરી વિકાસ મંત્રાલય દ્વારા વર્ષ 2022 પહેલા જ 1 કરોડ આવાસ બનાવવાની યોજનાને લીલી ઝંડી આપી દીધી છે. ગુજરાત સહિત સૌરાષ્ટ્રભરમાં આઈ સોનલમાંના 96મા પ્રાગટ્ય દિવસની ધામધૂમ પૂર્વક ઉજવણી થઈ રહી છે, ત્યારે કેશોદના મરડા ગામે ચારણોની દેવી સોનલબાઈના મંદિરમાં સોનલ બીજની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સોનલમાં સમાજમાં શિક્ષણ મળી રહે, નારીઓને સન્માન આપવું અને સર્વ સમાજને આગળ લાવવાની એક નેમ રૂપે સોનલાઈના ધામ ખાતે ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો, જેમાં લાખોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટ્યું હતું. એક ગામમાં એવો નાના થી મોટો પ્રસંગ થાય અને જ્યાં જ્યાં જન્મદિવસ ઉજવાય છે અમે એવું માનીએ છીએ કે ત્યાં મઢડા થયા. મઢડામાં તો ઉજવાય કે આજ મઢડા એટલે સોનલમાં જન્મસ્થળ મથડા, જે સોનભાઈમાં જે ટીમે જન્મ આવે તે ટીમ્બાની વાત કરું તો એ અને આસપાસના ગામડા કંઈક જુદું જ દેખાય એવા લાગી જાય છે. અહીંયા કોઈ મીટિંગ નથી મળતી અને સ્વયં બધા લાગી જાય છે અને એવી સ્વયં વ્યવસ્થા ઊભી થઈ છે. એક જ શ્રદ્ધાબળનું અમને જબરદસ્ત પૂર જોવા મળે. સોમવારથી સાંજ સુધી રાત્રિના મોડે લીધી રાત્રિનો કાર્યક્રમ હોય છે અને હનુમાનો દેવી પણ આઈમાની જેમ જ આવ્યા જેને ટુકડો દેવો અને એકદમ જે આઈમાની કિલ્લે હાલી અને આજે પણ આ સંસ્થા આઈ સોમવારમાં બીજી રોતી છે. હનુમાનની તપસ્યા છે અને આપણી બહુ બધાની પરિવાર સહિત બધાની આપણી સેવક સમાજ ચાલવાની બધાની ફરજ છે. જે ધર્મમાં જે દીવડો કટાયો છે એમાં બહુ વિવેક કરીએ અને ખૂબ આગળ વધીએ. સમાજ ઉત્થાનના કામમાં આઈમાના જે વિચારો હતા એ દરેક સંસ્થાઓ એ પણ એ રસ્તે જાય. આઈમાં પરગને પરગડાને એવા ચારણો મેળાતા ગોઈતા હતા અને એ જીવતી જાગતી સંસ્થા છે અને એ જગદંબાની કૃપા ગુજરાત પ્રસરીએ પૂરા ગુજરાત ભારત વિશ્વને
રાજકોટમાં આ સોનલમાના છન્નુમાં જન્મોત્સવ નિમિત્તે સમસ્ત ચારણ ગઢવી સમાજ દ્વારા પ્રથમ વખત બાઇક સાથે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રા લીમડા ચોકથી શરૂ કરીને શહેરના અનેક રાજમાર્ગો પર ફરી ખોડિયારનગર ખાતે પહોંચી હતી અને આ શોભાયાત્રાનું શહેરના વિવિધ સ્થળો પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ચારણ સમાજના લોકો જોડાયા હતા. બોલીએ સોનલ માત કી જય. ઉમનાભાઈ ગઢવી અમુતિયા. માં સોનલમાનો છનુમાં જન્મોત્સવ મહોત્સવ નિમિત્તે આજે સમગ્ર રાજકોટ ચારણ સમાજ અને ખોડિયાર યુવક મંડળ દ્વારા ભવ્ય અને દિવ્ય રેલી પ્રથમ વખત રાજકોટ સમક્ષ નીકળી છે ત્યારે સમાજ સાથે માં સોનલના ઉપાસકો 18 વરણ અહીંયા ઉપસ્થિત રહે અને માં સોનલમાના આશીર્વાદ લેવા માટે છનુમાં જન્મદિવસ નિમિત્તે બધા રાજકોટ સમાજ સાથે મળી અને ઠાકોર સાહેબ શ્રી માનધાતા શ્રીના વરદ હસ્તે આજે શોભાનું પ્રસ્થાન કરાવી અને આશીર્વાદ લઈ અને તમામ રાજકોટ ચારણ સમાજ સોનભાઈમાંનું એક સપનું હતું ચારણ એક બને ને એક બને તે હેતુ થકી આજ છનુમાં જન્મદિવસ નિમિત્તે આ સપનું સાકાર થવા જઈ રહ્યું છે એવું આ દ્રષ્ટિ સોનભાઈમાંની જે દિવ્ય આત્મા છે એ આત્માને આજ સાર્થક કરવામાં થવા જઈ રહ્યું છે ત્યારે માં સોનલમાં પાસે ચારણ સમાજ એક આશીર્વાદ માગે છે કે માં તમારું જે સપનું હતું ચારણ ઊંચ પોસ્ટ ઉપર હોય ચારણ ઊંચા હોદ્દા ઉપર હોય મારો દીકરો ભણી ગણી અને સમાજની સેવા કરે અને કુરિવાજો દૂર કરે વ્યસનોથી મુક્ત થાય આ સપનાને માં સોનલમાના આશીર્વાદ રૂપી આજ મેળવી રહ્યા છીએ તેવા હેતુ થકી બધા જે અહીંયા ઉપસ્થિત રહ્યા છે રાજકોટ ચારણ સમાજમાં રેલીમાં તેમનો સૌનો હૃદયથી આભાર માનીએ છીએ. જય માતાજી. અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના 135મા સ્થાપના દિવસ નિમિત્તે રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા તમામ શ્રેણીના કાર્યકર્તાઓની હાજરીમાં ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ તકે રાજકોટ શહેર કોંગ્રેસના પ્રમુખ અશોકભાઈ ડાંગરે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ભારતના અર્થતંત્ર પર છવાયેલા વાદળોથી પ્રજાને અવગત કરાવવા કોંગ્રેસ પક્ષ કટિબદ્ધ છે તેમજ પ્રજાના તમામ પ્રશ્નોને કોંગ્રેસ હર હંમેશ માટે વાચા આપશે. કોંગ્રેસ પક્ષના 135મા સ્થાપના દિન નિમિત્તે રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા આજે અહીંયા ધ્વજારોહણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને ઓલ ઇન્ડિયા કોંગ્રેસના પ્રમુખ સોનિયા ગાંધીજીએ જે સંદેશો કોંગ્રેસ પક્ષના કાર્યકરો માટે આપ્યો છે એ સંદેશાને રાજકોટના પ્રજાજનો સુધી પહોંચાડવા માટે આજે અહીંયા રાજકોટ શહેર કોંગ્રેસના કાર્યકરોએ આહવાન ઉપાડ્યું છે. આજે દેશની પરિસ્થિતિ જે રીતે આગળ વધી રહી છે દેશમાં સંપૂર્ણપણે મંદીનો માહોલ જોવા મળે છે. સંવિધાન ઉપર દર કલાકે કહી શકાય એવી રીતે હુમલાઓ થઈ રહ્યા છે ત્યારે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષે જે અમને આહવાન આપ્યું છે કે સંવિધાન બચાવો કાર્યક્રમ અને દેશને જે રીતે મંદીમાં ધકેલાઈ ગયો છે યુવાનોને બેરોજગારી મોંઘવારી આ બધા મુદ્દાઓ લઈને પ્રજા સમક્ષ જઈને પ્રજાને વાસ્તવિકતાના દર્શન કરાવવાના થાય છે. સેલવાસના દાદરા પંચાયત હોલ ખાતે જમીન સંપાદનના વિવાદને ટાળવા લોક સુનાવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોક સુનાવણીમાં એસઆર એશિયા યુપી ગાઝિયાબાદથી ઓપરેશન મેનેજર ગિરિમા કૌશિક તેમજ પંચાયત સરપંચ સુમિત્રાબેન પટેલ જિલ્લા પંચાયત સભ્ય ભરતીબેન પટેલ સહિત ઘર દુકાન મકાન જમીન માલિકો ઉપસ્થિત રહ્યા હતા અને ગ્રામજનો સાથે સુનાવણી દરમિયાન જમીન સંપાદન અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી. अंतर्गत मीटिंग रखा गया था उसमें हमारी पंचायत वाले थे गांव के लोग थे चलवा से सब ऑफिसर लोग आए थे इंजीनियर लोग आए थे तो इसमें जो चौड़ा करने की बात थी उसमें गांव लोगों ने ऐसा बोला कि इसको बाईपास किया जाए तो अच्छी बात है क्योंकि दादरा गांव ऐसा गांव है जो पूरा रोड पर ही बसा है पोर्टुगल टाइम से अगर इसको तोड़ दिया जाएगा तो दादरा का जो ब्यूटिफिकेशन है वो भी ख़राब हो जाएगा और लोगों को ये लोगों के पास 3-4 गुंठा जगह है तो पीछे ऐसा कोई जगह भी नहीं है कि वो जाके घर बना ले तो प्रशासक से
गांव लोगों का अनुरोध है कि भाई ये जो है उसको मार्जिन थोड़ा कम किया जाए। और जहाँ दादरा है जलाराम से जैन मंदिर तक का खाली 300-400 मीटर का जो एरिया है उसमें ही थोड़ी दिक्कत आ रही। बाढ़ का जो एरिया है उसमें तो ऑलरेडी जगह वो लोग ने एक्वायर कर ही लिया है। तो गांव लोगों का आज मिलके हिसाब सब लोगों ने सजेशन दिया है। ओशो संप्रदाय ना प्रचारक माधवी जी राजकोट मुलाकात दरमियान अब तक मीडिया हाउस ने शुभेच्छा मुलाकात लीधी हती। आ तके तेमणे खरा अर्थमां ओशोना मूल्योनुं वर्णन कर्युं हतुं, तेमज हालनी परिस्थितिमां तमाम वर्णना लोको ओशोनी विचारधाराने अनुसरे छे परंतु स्वीकार करवामां खचकाट अनुभवे छे। तेमणे वधुमां जणावता कह्युं हतुं के भारत हाल तमाम प्रकारनी वैश्विक स्पर्धाओमां मुख्य हरीफ तरीके सामे आव्युं छे, परंतु भारतमां मानसिक क्रांतिनी अत्यंत आवश्यकता छे। आ तके તેમણે અબ તક મીડિયાના મેનેજિંગ ડિરેક્ટર સતીશકુમાર મહેતાની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે તેઓ ખરા અર્થમાં મીડિયાની ભૂમિકા ભજવી રહ્યા છે। अच्छा, 3 दिन का मोरबी का प्रोग्राम है, उसके बाद अहमदाबाद का है, 4 तारीख की वापसी की फ्लाइट है चंडीगढ़ के लिए। मोरबी में 3 दिन में क्या आप करेंगे खास? तो मोरबी में वैसे तो हमारा न्यू ईयर के ऊपर हमने रखा हुआ है जी, लेकिन उसमें हमने जो थीम दी है वो ओशो रंग बरसे की थीम दी है। ओके, उसमें ओशो की जितने भी मेडिटेशन टेक्निक्स हैं ओके, उनके ऊपर हम लोग काम करेंगे। ओशो तो मतलब ऐसा बोला जाता है कि 500 साल पहले आ गए। हाँ, उसको 500 साल बाद आने की जरूरत है। How you feel? आपको कैसा लगा? ये बात लास्ट टाइम जब आपने मेरा इंटरव्यू किया था बैक टू रूट में जी, जी, ये जी, मैंने बोली थी बात जी, कि ओशो अपने टाइम से बहुत टाइम पहले आ गए हैं। एक्चुअली उस समय हमारी सोसाइटी तैयार नहीं थी। हम लोग भारतीय जो हैं टेक्निकली तो बहुत एडवांस हो गए हैं, तकनीकी तौर पर हमने दुनिया के साथ कॉम्पिटिशन कर लिया है हर मामले में, पर मानसिक रूप से हम आज भी ऑर्थोडॉक्स हैं। आज भी हमारे घरों में और हमारी फैमिलीज की जो रूट्स हैं वो अभी तक उस तरह से नहीं हुई, उनकी कंडीशनिंग इतनी ज़्यादा है उसके ऊपर, एक लेयर के ऊपर दूसरी लेयर, जिसकी वजह से क्रांति मानसिक रूप से क्रांति नहीं हो पाई है। ओशो जो मानसिक क्रांति के देवदूत हैं, अपने लोगों ने ऐसा देखा कि ओशो ने ये जो बोला है मुझे पसंद है इसलिए अच्छा है, ओशो ने ये बोला है तो मुझे पसंद नहीं है इसलिए ओशो ने अच्छा नहीं बोला। ये जो लोगों ने किया है वो ओशो ने खुद का ओशो के साथ अन्याय नहीं हुआ, ओशो ने खुद ये प्लानिंग की थी, बहुत बड़ी प्लानिंग थी उनकी इसके पीछे। वो ये चाह रहे थे कि उनका एक कम्यून ना होकर बहुत सारे कम्यून बने और बहुत सारी विचारधारा के लोग उसको अलग अलग तरीके से चलाएं, क्योंकि अगर वो मठाधीश बना देते अपने बाद किसी एक उत्तराधिकारी को बना देते तो वो मठाधीश जैसे अभी स्वामी नारायण के या अन्य अन्य गुरुओं के मठ चल रहे हैं उसी तरह से ओशो का भी एक मठ चल रहा होता और उसमें सारी जो पावर्स थी वो एक व्यक्ति के पास होती, तो इतने जो कम्यून बने पूना के बाद वो नहीं बन पाते। अब ऋषिकेश में आप जाओगे इतना सुंदर कम्यून बना है, उनकी विचारधारा अलग है, वो सेवा भाव से काम कर रहे हैं। तो जितने लोग ओशो ने ये फ्रीडम दी है कि हर व्यक्ति अपने तरीके से अपनी पर्सनैलिटी के हिसाब से ओशो को धारण करे, उसमें ओशो ये कहते हैं कि तुमने मुझे भी नहीं पकड़ना, अंतिम पकड़ मैं हूँ तुम्हारी, तुमने मुझे भी छोड़ देना है, तुमने अपने सत्य को पकड़ना है जो तुम्हारा सत्य है बस। સેલવાસમાં અયપ્પા મંદિર ખાતે 41 દિવસીય મંડળ પૂજા મહોત્સવ યોજાઈ રહ્યો છે। આ મહોત્સવ અંતર્ગત ભવ્ય શોભાયાત્રા સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। આ શોભાયાત્રામાં મલયાલમ સમાજના અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં ભાવી ભક્તો ઉપસ્થિત રહ્યા હતા। સોનલબીજ માતાના છન્નુમાં જન્મોત્સવ નિમિત્તે ઠેર ઠેર ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે। શહેરના ખોડિયારપરા વિસ્તારમાં ઉજવણીના ભાગરૂપે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખ્યાતનામ કલાકારોએ દુહા છન્ની રમઝટ બોલાવી હતી। ચારણ ગઢવી સમાજના અગ્રણીઓ સહિત બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા। મામા આપણા પ્રાણ પૂરો, આપણી મા છે, આપણી જનેતા છે, અને એ થકી આપણે ઉજરા સહી 500 વર્ષને જો ખાંભ્યું પીનતા હોય તો માં સોનલ તો હમણાં થઈ ગઈ બાપ, આ જાગૃતિ કરતી ગઈ છે, આવા ને આવી સમાજની અંદર જાગૃતિ રાખે, ચારણ ખૂબ આગળ વધો, ચારણ ખૂબ ખંભે ખંભો મિલાવીને કામ કરો, અને આપણો એક વરણ નહીં પણ 18 વરણ આગળ આવે, માં જગદંબાના શબ્દને માન આપે અને ખૂબ આગળ વધે એવા મારા આશીર્વાદ। જય જોગમાયા, જય નાગર પીઠળ।
રાજકોટમાં નાના પાયે શરૂ થયેલી ફાલ્કન પંપ કંપની અઢી દાયકામાં વટવૃક્ષ બનીને 1500 કરોડ રૂપિયાનું ટર્નઓવર કરતી કંપની બની ગઈ છે. દેશભરમાં 2000થી વધુ ડીલર અને 40થી વધુ દેશોમાં નિકાસ સાથે 2200થી વધુ પ્રોડક્ટ ધરાવતી ફાલ્કન કંપનીએ તાજેતરમાં 25મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. કંપનીની વિકાસગાથાની વિગતો આપવા એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કંપનીના ફાઉન્ડર ચેરમેન ધીરલાલ સુવાગિયા, એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર કમલ નયન સુજિતરા વિગતો આપી હતી. આજે અમારી ફાલ્કનની જર્નીને આજે 25 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે અને ખૂબ નાના પાયેથી 1994 28 ડિસેમ્બરના રોજ મારા વિધવા બેનને હાથે અમે ઉદ્ઘાટન કરેલું અને અમોને અકલ્પનીય સફળતા મળી છે. એની એ બાબતનું રહસ્ય જાણીએ તો અમારા સ્ટાફ ભાઈઓની મહેનત, અમારા ડાયરેક્ટરોની મહેનત, અમારા વેપારીઓનો સહયોગ અને અમારા ગ્રાહકનો સહયોગ ખૂબ ઉમદા રીતે મળી રહ્યો છે, જેનાથી અમારી શક્તિ અને જોશ ટકી રહ્યો છે. એ સતત જોશ ટકવા અને કંઈક રાષ્ટ્ર સાથે ગ્રાહકને સારું આપવાના હેતુથી અમે પૂરા ભારતમાં કોઈએ એસએસ ટેકનોલોજી આવી કાર્યક્ષમ નહોતી ડેવલપ કરી એવી અમે કરી શક્યા છીએ. આજે ક્વોલિટી વાઇઝ અને કાર્યક્ષમતા વાઇઝ ફાલ્કનનું પ્રથમ રોડમાં ભારતમાં નામ છે એવું અમે પ્રસ્થાપિત કર્યું છે. એનું આપણે રાજકોટ અને ગુજરાતને 100% ગૌરવ રહેશે અને હજુ આગળ ઉપર પણ સમયથી પણ આગળ સારી પ્રોડક્ટ અમે કસ્ટમર વર્ગ અને આ રાષ્ટ્ર માટે આપીશું એવી અમે બાંયધરી આપીએ છીએ. અને ફાલ્કન પ્રોડક્ટ ઓલવેજ વર્લ્ડ ક્લાસ ટેકનોલોજી સાથે અને 100% જવાબદારી સાથે અને ગ્રાહકને 100% સંતુષ્ટિ સાથેની પ્રોડક્ટ અમે 100% આપીશું. અને આ એક કંપની છે, એમાં સ્ટાફ મિત્રો બધાનો એક ભવિષ્ય જોડાયેલું છે. અમે સ્ટાફ વર્ગને પણ સારામાં સારી સુવિધા સાથે, સારામાં સારું ગાઈડન્સ આપી અને સારામાં સારા સેલેરી સાથે 1500 લોકોને સારી રીતે રોજીરોટી આપીએ છીએ અને સરકારને પણ સારામાં સારું રેવન્યુ મળે એ પણ અમે જોઈએ છીએ. રંગીલા રાજકોટના ભાગોળે આવેલી ટી વિલા કેફે રાજકોટને જાણે એક નવું નજરાણું આપ્યું હોય તેવું લાગી રહ્યું છે. ખોરાકની ગુણવત્તાની સાથે લોકોને આપવામાં આવતું એમ્બિશિયન ટી વાલા કેફેને અન્ય કેફે કરતા ભિન્ન લાગે છે. આ તકે અબતક મીડિયા હાઉસની ટીમ ટી વિલા કેફે ખાતે પહોંચી હતી અને ત્યાંનો માહોલ પણ માણ્યો હતો. 31 ડિસેમ્બરની પાર્ટી ટી વિલા કેફે ખાતે નવીનતમ રીતે ઉજવવામાં આવનાર છે, જે અંગે ટી વિલા કેફે પર્સનલ શોખ હતો અને બીજું કે રાજકોટ એટલે મેં ચૂઝ કર્યું હતું કે પેલું આપણું હોમ ટાઉન છે એટલે મારી શરૂઆત અહીંથી જ કરું તો વધારે સારું રહે. અને આ કન્સેપ્ટ છે ને એ મેં નેચર સાથે કનેક્ટ રહીએ ને માણસો એને ધ્યાનમાં રાખીને આ કન્સેપ્ટને મેં આઉટપુટ મેં આપેલું છે. ટી વિલાની વાત કરવામાં આવે તો અન્ય કાફેની કમ્પેરિઝનમાં ડિફરન્ટ કઈ રીતે છે? ડિફરન્ટ કઈ તો પ્યોર હાઇજેનિક છે. હાઇજેનિક શબ્દ યુઝ કરી તો આપણે જોઈએ કે ભાઈ જનરલ મારું વોટર સપ્લાય છે જે કસ્ટમરને અમે આપી છીએ વોટર, એ કેંગેન આલ્કલાઇન વોટર અમે આપી છીએ એ ફ્રી ઓફ કોસ્ટ. બધું મારું વેજીટેબલ જે કિચનના જેટલા ઇન્ગ્રીડિયન્ટ્સ છે એ બધું કેંગેન વોટરથી જ અમે ક્લીન કરીએ છીએ. ઝીરો પ્લાસ્ટિક, મારી પ્રિમાઇસીસમાં અમે પ્લાસ્ટિકનો યુઝ નથી કરતા અને 100% પ્રિમાઇસીસ મારી છે ને નેચર સાથે કનેક્ટેડ છે. ઇવન તમે ઇન્ડોરમાં પણ બેસો કે આઉટડોરમાં બેસો તમારી સાથે નેચર તો સાથે જ રહેશે ને એની એક મજા અલગ છે. ફૂડ આઇટમ્સની વાત કરવામાં આવે કેવી કેવી ચીજ વસ્તુનો સમાવેશ કર્યો છે? ટી વિલા છે ને એક મુંબઈ બેઝ ફ્રેન્ચાઇઝી છે. એમાં ફૂડ આપણે જનરલી ગણીએ તો ઇન્ટરનેશનલ ફૂડ બધું છે, જેમાં કોન્ટિનેન્ટલ, ઇટાલિયન, લેબેનીઝ એ ટાઈપના ઘણા ઓપ્શન છે. અને ટી વિલાની સ્પેશિયાલિટી જો આપણે કહીએ તો એમની ટી એટલે કે ચા છે, મોર ધેન 100 ચા છે અને મોર ધેન 60 કોફી છે. લોકોનો કેવો રિસ્પોન્સ છે? કેમ કે રાજકોટ ના આંગણે છે, આઉટસ્કર્ટ્સમાં છે, ત્યારે લોકોનો રિસ્પોન્સ કેવો? લોકોનો રિસ્પોન્સ બહુ જ સરસ છે.
એક તો રાજકોટમાં આવું નજરાણું પહેલી વખત બધા જોવે છે કે રાજકોટમાં આવું પણ થઈ શકે, એ માણસો અહીંયા આવી અને ફીલ કરે છે. અને મને પર્સનલી મળી અને થેન્ક્સ કહે છે કે તમે રાજકોટને આવું સરસ રેસ્ટોરન્ટ આપ્યું અને આવું સરસ નેચરલ જે વસ્તુ જ્યારે અત્યારે સિટીમાં પણ અભાવ છે. આપણે જોઈએ છીએ કે સિટીમાં કોન્ક્રીટના જંગલ ઊભા છે જ્યાં નેચર ઓલવેઝ બધું નીકળતું જાય છે. એની સાથે મેં અહીંયા આઉટસાઇડમાં મેં તમને એટલું બધું નેચરલ તમે જુઓ મારું એમ્બિયન્સ, એમાં 100% મેં એ જ ધ્યાન રાખ્યું છે કે પબ્લિક કે આપણે નેચર સાથે જેટલા મેક્સિમમ કનેક્ટેડ રહીએ ને, તો એની માટે મેં આ ટીવીલાનું રેસ્ટોરન્ટ બનાવવામાં પૂરો મહેનત કરેલી છે. આપે એમ્બિયન્સનો મુદ્દો હમણાં અફતરના દર્શક મિત્રો સાથે ચર્ચા કરી, એમ્બિયન્સ શું ભાગ ભજવે? એમ્બિયન્સ આપણે જોઈએ ને તો ઘણો ભાગ ભજવે, મેન્ટલી અને ફિઝિકલી. ફૂડ છે ને એ એક મીડિયેટર છે. એટલે ચાલો આપણે ફ્રેન્ડ્સ કે ફેમિલી સાથે રેસ્ટોરન્ટમાં જઈએ છીએ ને ત્યારે ફૂડ એક મીડિયેટર છે, પણ આપણા કન્વર્ઝેશન છે ને જે હેલ્ધી કન્વર્ઝેશન થતા હોય છે ને ઓન ટેબલ, એ એમ્બિયન્સ પ્રોપર સારું હોય ને તો હેલ્ધી માઇન્ડ થોટ્સ અને ફિઝિકલ આપણા જે કહેવાય ને કે વાઇબ્સ એ સારા આવે. સ્પેશિયાલિટી ઓફ ટી વિલા, મારા વેફેલ્સ એ સ્પેશિયાલિટી છે. મારી ટી એટલે મોર ધેન 100 ટી છે, જેમાં બ્લેક, હર્બલ, ફ્લાવર્સ, લોટ્સ ઓફ એની અધર્સ ઓપ્શન છે તમારી પાસે, એટલે એ બધી એની સિગ્નેચર આઈટમ છે. વિહામૃગ નામની 5 વર્ષીય બાળાએ વિવિધ રિયાલિટી શોમાં ભાગ લઈ નાની ઉંમરમાં પરિવારનું તેમજ રાજકોટનું ગૌરવ વધાર્યું છે. વિહામૃગે FNX ઇન્ડિયાઝ સુપર કિડ્સ સહિતના રિયાલિટી શોમાં ભાગ લઈ વિજેતા સુધીની મહત્વપૂર્ણ યાત્રા નાની ઉંમરમાં કરી છે. ત્યારે વિહામૃગ તેમજ તેમના પરિવારે અબ તક મીડિયા હાઉસની મુલાકાત લીધી હતી. My name is Riha. I study in LKGB class from Rajkot, Balola, Rajkot and Bombay. To learn to get GT school and Pogumate. Hello, my name is Khushi. મારી daughter 5 years ની છે અત્યારે. એ 2.5 યરની હતી ત્યારથી સ્ટેજ શો કરે છે, મોડેલિંગ, ડાન્સ બધા પર્ફોમન્સ આપે છે. અત્યારે એની પાસે ઓલમોસ્ટ 6-7 ટાઇટલ છે. રાજકોટમાં બેસ્ટ બેબી એવોર્ડ, પછી પેન્ટાલુન્સ જુનિયર આઇકોન એવોર્ડ અમોંગ 800 કિડ્સ, પ્લસમાં ઓપન ગુજરાત કોમ્પિટિશનમાં ફિલ્મ ડિરેક્ટર ધ્વનિ ગૌતમ અને સાલુ ઓઝા સાથે રેમ્પવોક કર્યું હતું, એમાં બી ફર્સ્ટ રનરઅપ થયેલી છે. પ્લસમાં JCI માંથી હતું એમાં ક્યુટ બેબીમાં એવોર્ડ મળેલો છે. અને બોમ્બેમાં ઓપન ઇન્ડિયા ઓપન ફોર ઓલ હતું ઇન્ડિયામાં, એનામાં ટોપ 20માં સિલેક્ટ થઈ અને બોલિવૂડના સ્ટારનીથી એમને એવોર્ડ મળેલો છે. એમના ટ્યુટર બરોડાના છે, હર્ષ મોટિયાણી છે, કોરિયોગ્રાફર છે, એ એને શીખડાવ્યું હતું. અને પ્લસમાં હું બી ઘરે એને પ્રેક્ટિસ કરાવું છું. બસ એને જેમાં હશે શોખ એમાં આગળ વધશે, પ્લસ ડાન્સ એન્ડ મોડેલિંગમાં વધારે એને ઇન્ટરેસ્ટ છે, પ્લસ જિમ્નાસ્ટિક કરે છે અને સ્પોર્ટ્સમાં બી ઘણી એક્ટિવિટીમાં અહીં આગળ છે. સમાચારમાં સમય થયો છે નાનકડા વિરામનો, વિરામ બાદ ફરી મળીશું. એક આવાજ હમારે ઘર મેં ગુંજે, યે આવાજ રાજાણી માઉથ ફ્રેશનર કી હૈ. રાજાણી હૈ યહાં. આજ કાં હૈ તુમ્હારી વો? અરે ખાના તો હો ગયા, વો કહાં હૈ? રાજાણી માઉથ ફ્રેશનર, રિફ્રેશ હો જાઓ. રાજાણી હૈ યહાં. રાજાણી માઉથ ફ્રેશનર, જીવન ભર કા અતૂટ બંધન. વિરામ બાદ આપ સૌનું સ્વાગત છે. હવે જોયા આગળના સમાચાર. રાજકોટમાં પ્રેમ મંદિર ખાતે ત્રિદિવસીય પ્રેમ મહોત્સવની ઉજવણીના ભાગરૂપે પ્રથમ દિવસે કોરલ સિંગિંગની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં 11 ગ્રુપના 130 સ્પર્ધકોએ ભાગ લીધો હતો, જેમાં પ્રથમ નંબરે આવેલા ગ્રુપને 10,000 રૂપિયાનું ઇનામ તેમજ સર્ટિફિકેટ શિલ્ડ આપી પ્રોત્સાહિત કરાયા હતા. જેમ્સ તાયલ હું, પ્રેમ મંદિર કા ફાધર હું ઓર રાજકોટ ડાયોસિસ કા વિકર જનરલ હું. પ્રેમ મહોત્સવ ક્રિસમસ કે નાતે હમ પ્રેમ મંદિર મેં મનાતે હૈ. એ 5 દિવસ કા ત્યોહાર હૈ. પહેલે દિવસ હમારા નાટક થા ઓર દૂસરા દિન બચ્ચોં કે લિયે પ્રોગ્રામ થા ઓર આજ સે લેકર 3 દિન કે લિયે કોમ્પિટિશન્સ હમ રખે હૈ. આજ કરોલ સિંગિંગ કા
कॉम्पिटिशन है। करोल सिंगिंग ये एक देव संगीत है। जब प्रभु यीशु का जन्म हुआ तब देवदूतों एक गाना गाया, पृथ्वी पर मानवों को शांति और प्रभु स्वर्ग में प्रभु का महिमा। और क्रिसमस ये जो शांति का और खुशी का त्यौहार है, इसलिए हम ये प्रेम महोत्सव रखा है। जब हमारा दिल प्रेम से भरे हुए हैं तो हम गाना गाते हैं, नाचते हैं। इसलिए हम ये तीन दिन का नाचने का और गाना गाने का ये प्रोग्राम यहाँ रख दिया है। गिरसोमनाथ जिला कोडिनार खाते गायत्री युवक मंडल आयोजित अने लंडन ना दाता रमाबेन भरतभाई वाघेलाना आर्थिक सहयोग थी नेत्र यज्ञ, दंत यज्ञ अने एक्यूप्रेशर केम्प नु विनामूल्ये आयोजन करवामां आव्युं छे, जेमां 225 थी वधु दर्दीओनु निदान करी 45 दर्दीओने राजकोट ऑपरेशन माटे मोकलवामां आव्या हता, तेमज 150 લોકોના આધુનિક મશીનથી નંબર કાઢી જરૂરિયાતમંદ લોકોને ચશ્મા આપવામાં આવ્યા હતા। 45-48 લોકોના ઓપરેશન માટે જેઓ તૈયાર થયેલા, જેઓ ઓપરેશનની જરૂર હતી, ત્યારબાદ દંતયજ્ઞ રાખેલો તેની અંદર 150 એન્ટ્રીઓ થઈ હતી, ત્યારબાદ એક્યુપ્રેશરનો પણ અમે કેમ્પ રાખેલો હતો એની અંદર પણ 100 જણા આવ્યા હતા, ત્યારબાદ જ્યાં ચશ્માના નંબર કઢાવવાના 150 જણા હતા, આ બધો જે કેમ્પ રાખ્યો હતો એમના મુખ્ય દાતાશ્રી રમાબેન ભરતભાઈ વાઘેલા, જેઓ યુકે લંડનમાં રહે છે, એમણે એમના પરિવારની ખુશી માટે આ યજ્ઞ કરાવેલો। સમન્વય હાર્ટ્સ અને શ્રીમદ રાજચંદ્ર સેવા ગ્રુપ દ્વારા કેન્સરના જરૂરિયાતમંદ દર્દીઓને વિનામૂલ્ય રક્ત મળી રહે તેવા ઉદ્દેશ્ય સાથે આગામી તારીખ 29 ડિસેમ્બરના રોજ મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। કેમ્પમાં એકત્રિત થનાર રક્ત અમદાવાદ કેન્સર હોસ્પિટલને અર્પણ કરવામાં આવશે। આ તકે સમિતિના આગેવાનોએ અબ તક મીડિયા હાઉસની મુલાકાત લીધી હતી। ખાસ તો ત્યાં કેન્સર હોસ્પિટલ છે ને, ત્યાં અમદાવાદમાં રાજસ્થાન મધ્યપ્રદેશથી બધા ગરીબ દર્દીઓ આવતા હોય અને આખા ગુજરાતમાં ગુજરાત કેન્સરમાં આવે છે, તો એ લોકોને વિનામૂલ્ય બ્લડ મળે ને એના માટે આપણે રક્તદાન કેમ્પ કરીએ છીએ, મહારક્તદાન કેમ્પ। એ હું પોતે ચલાવું છું, દર મહિને અમે 800,000 સિવિલને અને રાજકોટ કેન્સર સત્ય સાઈ બીટી સવાણી અને ડોસી હોસ્પિટલમાં વિનામૂલ્ય મળે ને એના માટે આપણે કરીએ છીએ। તમે મને એક ફોન નંબર આપો કે આ ભાઈ ને ખરેખર જેન્યુઅન જરૂર છે, તો ઈ નંબર લઈને હું મારા 3 ફોન જશે, બ્લડ મેળવું વધારે જરૂર અને સાવ ખરેખર નીડી હશે પેશન્ટ, તો હું એને આગળ રૂબરૂ જાઉં છું। પણ મારો સવાલ એક જ માત્ર છે કે તમે એક્ઝામ્પલ છે કે 10 લાખની ગાડી લઈને આવે ને પછી કે મારે જરૂર છે બ્લડની, તો હું નથી કરી આપતો એક આજે કેટલા એવું થાય છે મારે, તમે જેમ કહો છો ને કે એચએ ડોસીમાં 3,000 રૂમમાં ઉતરા હોય બસ બ્લડ 250 થતા હોય, તો કે અમને બ્લડ કરી દો તો પહેલાં જ હું પૂછું છું ક્યાં દાખલ કર્યા છે, કઈ જગ્યાએ છે, અને તપાસ કરીને જો ખરેખર નીડી હોય તો હું। ત્યાંથી રાજસ્થાન મધ્યપ્રદેશ થી પણ આવે છે દર્દીઓ, એટલે આમ પેલા નીડી આમ મોસ્ટલી છે ને સિવિલ હોય, રાજકોટે પણ સિવિલમાં અધ્યયન કરી અને બધા વિભાગ અલગ અલગ ટ્રોમા બધું, હાજી સાહેબ, ત્યાં પણ સુપર સ્પેશિયલિસ્ટ, હાજી બહુ જરૂર પડશે, તો આપણે ત્યાં પણ હજી અચ્છા આપણે તો કદાચ ખ્યાલ છે બીટી સવાણી કેવડી મોટી હોસ્પિટલ છે, કેન્સર રાજકોટમાં સિવિલમાં છે એના કરતાં પણ કેન્સરની હોસ્પિટલ મોટી છે, બરોબર સાહેબ, પછી સત્ય સાહેબમાં દરરોજ કેટલા ઓપરેશન થાય છે, તો આ બધે બ્લડની જરૂર પડે છે, તો હું રેડક્રોસને સાથે રાખું છું। રેડક્રોસ અત્યારે માં અમૃતમય કાર્ડ છે અને પેલું કાર્ડ છે આયુષ્યમાન કાર્ડ, એને લીધે 900 રૂપિયા લે છે, પણ એ સરકાર આગળથી દર્દીઓને વિનામૂલ્ય આપે છે। નલિયામાં ICDS અબડાસા અને BHO નલિયા દ્વારા તાલુકા મથકે એક દિવસીય હિમોગ્લોબિન ચેકઅપ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આંગણવાડી વર્કર અને આશા વર્કર દ્વારા કિશોરીના HB ચેકઅપ, બ્લડ ટેસ્ટ, વજન સહિતના આરોગ્યની તપાસ કરવામાં આવી હતી। આ તો કે ICDS અબડાસા કચેરીના બ્લોક કોર્પોરેટ કોઓર્ડિનેટર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા।
આશરે 22 વર્ષ પહેલા છૂટા પડેલા વિદ્યાર્થીઓને ફરી વખત એકવાર તાંથણી બાંધવા પીડીમાં લવ્યા કોલેજના વર્ષ 1997ની બેન્ચના વિદ્યાર્થીઓએ અનોખો પ્રયાસ કર્યો છે. વર્ષ 1997માં પીડીમાં લવ્યા કોલેજ ઓફ કોમર્સમાં અભ્યાસ કરતા આશરે 350 વિદ્યાર્થીઓનો મેળાવડો આગામી તારીખ 5 જાન્યુઆરીના રોજ યોજાનાર છે. આ તકે બેન્ચના અધિકારીઓએ અબ તક મીડિયા હાઉસની શુભેચ્છા મુલાકાત લીધી હતી. પીડીમાં લવ્યા કોલેજ ઓફ કોમર્સ રાજકોટની બહુ ખ્યાતનામ કોલેજ, એમના 1997ની સાલમાં અમે લોકો ગ્રેજ્યુએટ થઈને નીકળેલા વિદ્યાર્થીઓનો આજે 23 વર્ષ પછી અમે રિયુનિયન કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ. અત્યારે અમે પાસબુકની કામગીરી જસ્ટ પૂરી થઈ, 350 વધુ 5 તારીખે 5 જાન્યુઆરી રવિવારે સાંજે 4 થી 10 પ્રોગ્રામ અમે લોકો આવશે. સાંજે 4 થી 10? હા જી. હવે અને અમારી સાથે ભણતા ઘનશ્યામ મહેરબા અને રાવલ રાજેન્દ્ર એ બંને અત્યારે કોલેજના ટ્રસ્ટી છે. રિટાયર થઈ ગયેલા દરેક પ્રોફેસર એમનો અમે સન્માન કરશું. જે લોકો ગુજરી ગયા છે એમને 2 મિનિટના મૌનથી શ્રદ્ધાંજલિ પણ આપશું. જે અત્યારે કોલેજમાં ચાલુ છે એમનું પણ સન્માન, અને અમારા વખતે કોલેજમાં નહોતા પણ છતાં અત્યારે કોલેજમાં છે એવા શિક્ષકોનું સન્માન કરવાનું છે. ગુજરાત સરકાર દ્વારા વિવિધ જગ્યાઓએ સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે, ત્યારે કેશોદના ટીટોડી ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં જુદા જુદા તંત્ર દ્વારા અરજદારોની વિવિધ અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો હતો, તેમજ સરકારની વિવિધ યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેમાં પંચાયત કચેરીના અધિકારીઓ સહિત સદસ્યો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ગીર સોમનાથ જિલ્લાના કાજલી માર્કેટિંગ યાર્ડ ખાતે લોકો માટે નાગરિકતા સંશોધન કાયદો 2019 અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત પ્રદેશ કિસાન મોરચાના પ્રમુખ બાબુભાઈ જેબલિયાની ઉપસ્થિતિમાં મોટી સંખ્યામાં લોકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ સહકારી આગેવાનો સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજકોટમાં સૌરાષ્ટ્ર જન વિકાસ મંચ દ્વારા ગુજરાતના ઉદ્યોગ સાહસિકો માટે ઝિમ્બાબ્વેમાં વ્યાપાર અને ઉદ્યોગોની સંભવિત તકો અંગે માર્ગદર્શન આપવા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાતી રાજ મોદી ઝિમ્બાબ્વે સરકારના ટ્રેડ અને કોમર્સ મિનિસ્ટર દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. યુથ માટે તમે આઈટીનું છે, પછી ટેલિકોમ્યુનિકેશન, એ બે સેક્ટર છે. વેલકમ. ના, હું તમને સોરી એક વાત કહું, તમારે ઝિમ્બાબ્વેનું લિટરસી રેટ 96% છે. 96 એટલે અમારે એન્જિનિયર, ડૉક્ટર, ફાર્માસિસ્ટ, નેમ ઇટ, એવરીબડી ઇઝ ધેર. એટલે બહારના માટે કામ કરવા માટે એ નથી. હા, પણ તમારે આવીને કંઈ શરૂ કરવું હોય બિઝનેસ, કે પછી ફેક્ટરી, કે યુ વોન્ટ ટુ વેન્ચર ઇન ટુ માઇનિંગ સેક્ટર. હા, જોબ માટે બહુ નથી. ના, જોબ માટે નહીં. હા, જોબ માટે લોકલ અમારે એટલા બધા છે કે 96% લિટરસી રેટ, એટલે બધા ભણેલા. ગુજરાત સરકાર સાથે ચર્ચા કરી છે અથવા કરવા માંગો છો? હા, હું છે ગઈકાલે આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ સાથે હતો સુરેન્દ્રનગરમાં, ને અમે ચર્ચા કરી બધી. એ પણ હજી હું પાછો નેક્સ્ટ વીક એમને મળવાનો છું, એના માટે જ મળવાનું છું ખાસ. નાના વડાળા ગામ ખાતે શ્રીમતી કેએસએન કણસાગરા મહિલા કોલેજ દ્વારા એનએસએસ કેમ્પનું આયોજન તારીખ 25 થી 31 ડિસેમ્બર દરમિયાન કરવામાં આવ્યું છે. આ દિવસ દરમિયાન કોલેજની 115 જેટલી વિદ્યાર્થીની બહેનોએ ગામના વિદ્યાર્થીઓ માટે વિવિધ સ્પર્ધાઓ જેવી કે દોડ સ્પર્ધા, મહેંદી સ્પર્ધા, રંગોળી, વક્તૃત્વ સ્પર્ધા તથા ગામના બહેનો માટે વાનગી તથા સાડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, તથા રાત્રે જયદેવ ગોસાઈ ગ્રુપ દ્વારા મહેફિલે મિઝાજનું આયોજન થયું હતું. આ તકે બહોળી સંખ્યામાં ગ્રામજનો, વિદ્યાર્થી બહેનો ઉપસ્થિત રહી આનંદ માણ્યો હતો. મિત્રો, વાત કરીએ તો નાના વડાળા ગામ ખાતે જે કણસાગરા કોલેજની વિદ્યાર્થીનીઓ દ્વારા એનએસએસ કેમ્પનું ભવ્યાતિભવ્ય રીતે આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે આજે કેમ્પના ત્રીજા દિવસે વાત કરી તો મહિલાઓ માટેની અનેકવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં આપણી સાથે ઘણી બધી મહિલાઓ છે જેમને સાડી સ્પર્ધામાં ભાગ લીધો હતો, ત્યારે વાત કરી તો આપણે એમની સાથે વાતચીત કરીએ અને એમને કેવું લાગે
લાગી રહ્યું છે તેમની પાસેથી જાણ્યું. તમારું નામ? મારું નામ સાવલિયા મોહિની છે. એનેસેન્સ કેમ્પ દ્વારા આયોજન સાડી સ્પર્ધા છે, તેમાં મેં ભાગ લીધેલો છે તો એમાં તેમને બહુ જ મજા આવી છે અને ખૂબ મજા આવી છે. મારો રેન્ક 3rd નંબરનો આવેલો છે. જ્યારે તમને વિદ્યાર્થીની બહેનો તમને કેવા આવ્યા હતા કે સાડી સ્પર્ધા માટે તમે જ્યારે બોલાવવા ત્યારે તમે શું એને આન્સર કર્યો હતો? એ કે દીદી તમારે સાડી સ્પર્ધામાં ભાગ લેવાનો છે અને ચોક્કસ તમારે આવવાનું જ છે કે દ્વારકામાં ચારધામ અને સપ્તપુરી માની એક દ્વારકા તીર્થનું યાત્રાધામ તરીકે અનેરું મહત્વ છે. ત્યારે દ્વારકાધીશના દર્શન માટે પગપાળા સંઘના ભક્તો મોટી સંખ્યામાં પદયાત્રા કરીને આવતા હોય છે, જેમને પહોંચતા 15 દિવસ જેટલો સમય લાગે છે. ત્યારે દ્વારકાધીશ મંદિર ખાતે ભાવિ ભક્તોને ભીડ જોવા મળી હતી. રાજકોટ મહાનગરપાલિકા, રાજકોટ રેન્ડોર્નિયર્સ અને એક્રોલોન્સ ચિલ્ડ્રન ક્લબના સંયુક્ત ઉપક્રમે તથા જીનિયસ ગ્રુપના સહયોગથી 8 થી 15 વર્ષના બાળકો માટેની સાયકલિંગ ઇવેન્ટ સોપાન સાયકલો કિડ્સનું આયોજન આગામી તારીખ 19 ડિસેમ્બરના રોજ થનાર છે. જે અંગે વધુ માહિતી આપવા રાજકોટ રેન્ડોર્નિયર્સ સંસ્થાના સભ્યોએ અબ તક મીડિયા હાઉસની મુલાકાત લીધી હતી. આવનારી 26મી જાન્યુઆરીની રાજ્યકક્ષાની ઉજવણી જે રાજકોટ ખાતે થવા જઈ રહી છે એના અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા, રાજકોટ રેન્ડોર્નિયર્સ અને એક્રોલોન્સ ચિલ્ડ્રન ક્લબ જીનિયસ ગ્રુપના સહકારથી સાયક્લો કિડ્સ સોપાન સાયક્લો કિડ્સ નામથી એક ઇવેન્ટ કરવા જઈ રહી છે, જેમાં 2500 બાળકો એકસાથે સાયકલિંગ કરશે અને બંધારણની વિશેની જાગૃતિ માટે થઈને સંદેશ આપશે. એમાં કોઈ ધારાધોરણો બીજા નથી હોતા, પણ અમારું જે એજ ગ્રુપ છે 8 વર્ષથી શરૂ થાય છે, એનાથી નાના બાળકો હોય તો એને અમે અલાઉ નથી કરતા. અને ખાસ એમાં ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે હેલ્મેટ વિના અમે કોઈને રાઇડ નથી કરવા દેતા, હેલ્મેટ કમ્પલસરી છે, સાયકલિંગ હેલ્મેટ હોવું જરૂરી છે. હળવદના ઘનશ્યામપુર ગામે વાડી વિસ્તારમાં દીપડો દેખાયો હોવાનું અને 2 કૂતરાના મારણનું ગ્રામજનો દ્વારા વન વિભાગને જણાવવામાં આવ્યું હતું. ત્યારે વન વિભાગ દ્વારા દીપડાને ઝડપી લેવા 5 રૂમ મૂકવામાં આવ્યું હતું. ત્યારે હજુ સુધી દીપડો પકડાયો ન હોવાનું જાણવા મળતા ખેતમજૂરોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો અને વન વિભાગ દ્વારા દીપડાના સગડના આધારે સતત તપાસ હાથ ધરાઈ રહી છે. કેશોદ તાલુકામાં દિન પ્રતિદિન દીપડાઓનો ત્રાસ વધી રહ્યો છે. દીપડાઓ દ્વારા પશુઓને ઈજાઓ પહોંચાડતા ખેડૂતોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ત્યારે દીપડા રંજાડ અંગે વન વિભાગને જાણ કરવામાં આવી હોવા છતાં વન વિભાગ હરકતમાં ન આવતા ખેડૂતોએ ભારે રોષ સાથે દીપડાને પકડવા માંગણી કરી હતી. રાજકોટમાં શહેર પોલીસ દ્વારા સ્પોર્ટ્સ મીટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 10 દિવસ પહેલા યોજાયેલ વિવિધ સ્પોર્ટ્સ પ્રવૃત્તિઓમાં ભાગ લેનાર સ્પર્ધકોને વ્યક્તિગત સર્ટિફિકેટ અને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વિવિધ સ્પર્ધા જે અમે કેરમ, ચેસ, બેડમિન્ટન, સ્વિમિંગ તમામ પ્રકારની સ્પર્ધા મહિલાઓ પુરુષો તમામ માટે રાખી અને આગળ વધીને બધાને ભાગ લીધા અને રાજકોટ શહેર પોલીસના અધિકારી કર્મચારીઓ સાયક્લોથોનમાં પણ ભાગ લીધા છે અને આવતા પરમ દિવસે મેરાથોનમાં પણ ઉત્સાહ ઉમંગ સાથે મોટી સંખ્યામાં ભાગ લેવાનો છે. અને મને ખરેખર આનંદ થાય છે કે શહેરમાં એ ફિટ ઇન્ડિયાના જમાનામાં શહેરના પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ મેં તમામને એક સરસ ફિઝિકલ ફિટનેસની ભાવના છે અને આગળ અમારે રાજકોટ શહેર પોલીસ વિવિધ પોલીસની સ્પર્ધામાં પણ આગળ વધે એવી હું કામના પણ કરું છું. રાજકોટના ભગતસિંહ ક્રાંતિદળ દ્વારા રન ફોર ભગતસિંહ અભિયાન અંતર્ગત કુલ 5 રાજ્યોમાં 28 શહેરોમાં સભાઓ તેમજ 150 જૂથ સભાઓ સહિતનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. તેમજ સોમનાથથી દિલ્હી સુધી 1500 કિલોમીટરની સાયકલ રેલી યોજી રાષ્ટ્રપતિને 1 લાખ સિગ્નેચરો સાથેનું આવેદનપત્ર આપવામાં આવશે. આ કાર્યક્રમ 3 ફેબ્રુઆરીથી 23 માર્ચ સુધી યોજાનાર છે, જે અંગે માહિતી આપવા આયોજકો અબ તક મીડિયા હાઉસની મુલાકાત લીધી હતી. જય હિન્દ, જય ભગતસિંહ, ઇન્કલાબ જિંદાબાદ. રન ફોર ભગતસિંહ આ નામથી અમે ભગતસિંહને સન્માન અપાવવા માટેના કાર્યક્રમનું આયોજન કર્યું છે. આ એક બહુ મોટું અભિયાન છે જેની શરૂઆત અમે આગામી 3 ફેબ્રુઆરીએ ગુજરાતના સોમનાથથી કરશું. ત્યારબાદ સોમનાથથી આગળ વધીને આ સાયકલ યાત્રા ગુજરાત, રાજસ્થાન, હરિયાણા, ઉત્તર પ્રદેશ થઈને દિલ્હી પહોંચશે. કુલ 5 રાજ્યોમાં 1800 કિલોમીટરનો સાયકલ યાત્રાનો રૂટ છે. એ દરમિયાન વિવિધ સ્થળોએ 28 જેટલી મોટી સભાઓ અને 150થી વધારે જૂથ સભાઓ રાખવામાં આવશે. વેરાવળમાં, જૂનાગઢમાં, રાજકોટ, મોરબી, અમદાવાદ ખાતે વિશાળ લોક ડાયરાઓ અને એકસામ શહીદો કે નામથી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. અમારો પ્રયાસ છે કરોડો યુવાનો સુધી ભગતસિંહનો અને ક્રાંતિકારીઓનો સંદેશો પહોંચાડવો, ફરીથી આ દેશની અંદર રાષ્ટ્રભાવનો આવિર્ભાવ થાય.
રાજકોટ મહાનગરપાલિકા તેમજ જૈન પ્રોગ્રેસિવ ગ્રુપ દ્વારા મુખ્યમંત્રી અમૃતમ મા વાત્સલ્ય કાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બીનાબેન આચાર્ય, ભાનુબેન બાબરિયા, અશ્વિનભાઈ મોલિયા તેમજ જૈન અગ્રણી ચંદ્રકાંત શેઠ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા, જેનો 300થી વધુ લાભાર્થીઓએ લાભ લીધો હતો. શેઠ ઉપાશ્રયમાં કેમ્પનું આયોજન કર્યું છે અને લગભગ 250-300 સુધીના આ કેમ્પમાં કાર્ડ પણ દેવાતા હોય છે. એટલે એક કહીએ તો રાજકોટ કોર્પોરેશન અને માન્ય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈના નેતૃત્વ હેઠળ જે સરકાર ચાલે છે એની સાથે આ અભિયાન પણ આપણે રાજકોટમાં દરેક જગ્યાએ આ કેમ્પ કરી અને બધાને લાભ આપીએ છીએ. શેઠ ઉપાસય જૈન સંઘ ખાતે રાજકોટ મહાનગરપાલિકા આરોગ્ય વિભાગ તરફથી મા અમૃતમય જે વિજયભાઈ આપણા મુખ્યમંત્રીની યોજના છે વાત્સલ્યમાં કાર્ડનું આયોજન કરવામાં આવેલ હતું. 322 કાર્ડ આજે ઇસ્યુ કરવામાં આવશે. આ યોજનાથી મહત્તમ એવા પરિવારને લાભ મળશે કે ખરેખર એફોર્ડેબલ નથી. આકસ્મિક સંજોગોની અંદર જ્યારે મેડિકલ ખર્ચ આવે છે ત્યારે એમને જ ખ્યાલ આવે કે જેની પરિસ્થિતિ વીક હોય કે એવા સંજોગોની અંદર ગુજરાત સરકારની આ યોજના ખરેખર અમૃત સમાન છે અને આ માટે આપણે ગુજરાત સરકારને તેમજ રાજકોટ મહાનગરપાલિકાને ધન્યવાદ આપી છે કે આવી યોજના દર વખતે દર રવિવારે કરી રહ્યા છે કેમ્પનું આયોજન. કોંગ્રેસ પક્ષનો આજ રોજ સ્થાપના દિવસ હોવાથી પ્રદેશ ભાજપ પ્રવક્તા ભરત પંડ્યાએ કોંગ્રેસ પર શાબ્દિક પ્રહારો કરતા કહ્યું હતું કે કોંગ્રેસે વિચારવાણી વર્તનને વિસર્જન કરવું જોઈએ. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે 29 ડિસેમ્બરથી 12 જાન્યુઆરી દરમિયાન નાગરિક સંશોધન કાયદા અંતર્ગત જનજાગૃતિ અભિયાન યોજાશે, જેમાં ભાજપના કાર્યકર્તાઓ ઘર ઘર જઈ કાયદા અંગે લોકોને સમજાવવાનો પ્રયત્ન પણ કરશે. કોંગ્રેસ પોતાની નકારાત્મકતા અને ખંડનાત્મક વૃત્તિ છોડી દે, બીજું વિવાદ ઉશ્કેરાટ અને વેરઝેરની પ્રવૃત્તિ છોડી દે, માત્ર મતવાદી, ભાગલાવાદી અને દેશ હિત વિરોધી પોતાની વિકૃતિઓ છોડી દે, ચોથું અફવા અપપ્રચાર અરાજકતા અને અશાંતિ ફેલાવવાનું બંધ કરે, પાંચમું જાતિવાદ, કોમવાદ અને આતંકવાદને સમર્થન આપવાનું બંધ કરે. કોંગ્રેસના સ્થાપના દિવસ નિમિત્તે કોંગ્રેસની આ 5 પ્રકારની વિચાર વાણી વર્તન એનું વિસર્જન કરે એવી હું અપીલ કરું છું. બીજું, કોંગ્રેસ કયા મોઢે સંવિધાન બચાવવાની વાત કરે છે? આ એ જ કોંગ્રેસ છે કે જેણે 356 કલમનો 50 વાર દુરુપયોગ કરીને લોકશાહી મુજબ લોકમતથી ચૂંટાયેલી સરકારોને ઘર ભેગી કરવાનું પાપ કોંગ્રેસે કર્યું હતું અને એ કોંગ્રેસ સંવિધાન બચાવવાની વાત કરે છે? આ એ જ કોંગ્રેસ છે કે જેણે બંધારણમાં 86 વાર સુધારા કર્યા હતા? આ એ જ કોંગ્રેસ છે? આ એ જ કોંગ્રેસ છે કે જેણે સંવિધાન વિરોધી 370 અને 35 એ કલમ ચાલુ રાખી હતી? હું આ એટલા માટે સંવિધાન વિરોધી કહું છું કે આ 370 અને 35 એથી કાશ્મીરની જનતાનું કલ્યાણ, દેશની અખંડિતતા, એકતા અને આતંકવાદી સામે જે મજબૂતીથી પગલાં લેવા જોઈએ એ 370 કલમ દૂર થવાથી થયા છે. આ 370 દૂર થવાને કારણે ભારતના સંવિધાનના એટલે કે ભારતીય સુપ્રીમ કોર્ટના 108 કાયદા જે કાશ્મીરમાં લાગુ નહોતા પડતા, જે કાશ્મીરમાં રાષ્ટ્રીય ધ્વજ બાળવાને કારણે અથવા એને બાળી નાખે એનું અપમાન કરે તો કોઈ ગુનો નહોતો થતો, કેગ, આરટીઆઈ એવા કોઈ પણ પ્રકારના કાયદા ત્યાં લાગુ નહોતા પડતા અને એટલા માટે એ સંવિધાન વિરોધી છે એવું તું માનું છું. ચોથું, કે આ કોંગ્રેસે 6
635 દિવસ સુધી આ દેશ ઉપર કટોકટી નાખી, લોકતંત્ર, મીડિયા તંત્ર, વહીવટી તંત્રને બાનમાં રાખ્યું, લાખો લોકોને જેલમાં પૂર્યા, શું એ સંવિધાન વિરોધી કૃત્ય નહોતું? સમાચારના અંતમાં ફરી એક નજર કરી આજના મુખ્ય સમાચારો પર. દેશમાં ફક્ત 7% જ નિરાધાર, દરરોજ 4 લાખ આધાર અપડેટ થતા હોવાના આંકડા. સીએ અને એનઆરસી આવ્યા બાદ ધડાધડ આધાર અપડેટ થવા લાગ્યો. માધ્યમિક શિક્ષણ બોર્ડનો નિર્ણય, બિન સચિવાલયની પરીક્ષામાં ગેરરીતિ કરનારી 39 શાળાઓના ધોરણ 10-12 ની પરીક્ષાના કેન્દ્રો રદ. 2022 પહેલા જ મોદી 1 કરોડ આવાસોને લીલી ઝંડી આપી દીધી. મોદી સરકારની મહત્વપૂર્ણ યોજનાને નિયમ સમય મર્યાદા પહેલા મંજૂરી કરી દેવા બદલ શહેરી વિકાસ મંત્રાલયની ટીમની મહેનતને અભિનંદન પાઠવતા વડાપ્રધાન મોદી. તો આ તાજના સમાચાર, વધુ સમાચાર માટે જોતા રહો અબ તક. નમસ્કાર.